અહીંયા ચિત્રો એક પ્રકારના આપેલા છે અહીંયા પ્રવૃત્તિ છે આ ચિત્રો જોઈને એમના આધારે એક નાટકની રચના કરવાની છે અહીંયા ચિત્રોનું નિરીક્ષણ કરવાનું છે એ ચિત્રો શું દર્શાવે છે એ અનુમાન કરવાનું છે ત્યારબાદ નીચેના જગ્યામાં એ નાટક લખવાનું છે અહીંયા નમૂનારૂપ નાટક આપવામાં આવેલું છે તમે તમારી જાતે એમાં ફેરફાર કરીને પણ લખી શકો છો અહીંયા વિદ્યાર્થી પ્રિય સેવાભાવી શિક્ષક એમને લગતું નાટક છે કે શાળાના એક વર્ગમાં વિદ્યાર્થીઓને શિક્ષક ભણાવી રહ્યા હતા ત્યારે એક વિદ્યાર્થી વાંચી રહ્યો હતો અન્ય વિદ્યાર્થીઓએ આ વિદ્યાર્થી સાથે મશ્કરી કરવાનો વિચાર કર્યો જ્યારે શિક્ષક વર્ગની બહાર જાય છે ત્યારે વિદ્યાર્થીઓ તેમના ચશ્માથી રમે છે અને રમતા રમતા ચશ્મા તૂટી જાય છે વિદ્યાર્થીઓએ મસ્કરી કરી ચશ્મા તોડી નાખ્યા એટલે શિક્ષક આવતા વિદ્યાર્થી વાંચી શકતો નથી શિક્ષકને આ હકીકત જાણતા ખૂબ દુઃખ થયું શિક્ષક તે ચશ્મા લઈને જતા રહે છે તેથી બાળકો એકબીજાને પૂછવા લાગે છે કે આપણે શિક્ષક કેમ જતા રહ્યા અને થોડા સમય પછી શિક્ષક નવા ચશ્મા લઈને આવે છે અને તે બાળકને આપે છે વિદ્યાર્થીઓને પોતાની ભૂલ સમજાય એટલે બાળકો શિક્ષક પાસે પોતાની ભૂલની માફી માંગે છે પ્રવૃત્તિ બે નીચેના શબ્દોના અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે ઓણ એટલે આ સાલ આ વર્ષે અહીંયા નમૂનારૂપ વાક્યો આપેલા છે તમે તમારી જાતે અન્ય વાક્ય બનાવજો ઓણ કોરોના રોગ હોવાથી શાળામાં રજા છે બીજો શબ્દ છે નિવારણ એટલે ઉપાય તેઓ રોગના નિવારણ માટે દવાખાને ગયા છે વખાર એટલે અનાજ ભરવાનું ગોદામ જગનુશાયે પોતાની વખારો લોકો માટે ખુલી મૂકી દીધી કારમો એટલે ભયંકર બે વર્ષથી વરસાદ ન પડતા કારમો સમય આવ્યો છે કાળવાણી એટલે ભયંકર આફત સૂચવનારી ભવિષ્યવાણી કેટલાક વૈજ્ઞાનિકોએ કાળવાણી ઉચ્ચારી છે કે કોરોનાનો બીજો રાઉન્ડ ભયંકર હશે રૈયત એટલે પ્રજા રાજ્યની રહેતને બચાવવી એ પ્રજાવત્સલ રાજાની ફરજ છે પ્રવૃત્તિ ત્રણ નીચેના શબ્દોનો અર્થભેદ સમજાવો અને બંનેનો અર્થ આપો અંશ એટલે ભાગ અંશ એટલે ખંભો કેશ એટલે વાળ કેશ એટલે મુકદમો કોષ એટલે ભંડોળ કોષ એટલે ગાવ નશો એટલે કેસો એટલે રક્તવાહિનીઓ જેને આપણે કહીએ છીએ ગણ એટલે એટલે ઝૂથ ઘણ મોટો હથોડો ગણું એટલે વધારો ઘણું એટલે ખૂબ જ ગામ એટલે નગર ધામ એટલે ધાર્મિક સ્થળ ઘેર એટલે ભૂકો ઘેર એટલે ઘેરાવો આંગલું એટલે આગલું એટલે આગળનું અથવા પહેલાનું અહીં એટલે આ સ્થળ અહી એટલે સાપ આખું એટલે બધું અખંડ આખું એટલે ઉંદર ઉંદર એટલે મુશક એક પ્રકારનો સજીવ ઉદર એટલે પેટ પ્રવૃત્તિ નંબર ચાર છે બાળ મિત્રો અહીંયા સરસ મજાની એક વાર્તા છે એ વાર્તા વાંચવાની છે અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે તમે તમારી બુકમાંથી ઘરે શીખ્યામાંથી એ વાર્તા વાંચી લેજો અને ત્યારબાદ નીચેના પ્રશ્ન તમારે લખવાના છે પ્રશ્ન પહેલો છે ભટ્ટજી ક્યાંથી ભણીને આવ્યા હતા ભટજી કાશીએથી ભણીને આવ્યા હતા પ્રશ્ન 2 ગામ લોકોએ ભટજીને પહેલો સવાલ શું પૂછ્યો ગામ લોકોએ ભટજીને પહેલો સવાલ એ પૂછ્યો કે ભટજી તુંબહ તુંબહ એટલે શું પ્રશ્ન ત્રણ ભટજીએ ગામ લોકોને શું જવાબ આપ્યો ખેડમ ખેડા પછી વાવમ વાવા પછી ઉગે વેલમ વેલા પછી આવે ફૂલમ ફૂલા ને પછી થાય તુંબા તુંબા આ પ્રકારનો જવાબ છે ભટજીએ આપ્યો ત્યારબાદની પ્રવૃત્તિ છે રૂઢિપ્રયોગનો અર્થ લખો પહેલો રૂઢિપ્રયોગ છે અકલનું ઓથમીર એટલે અણસમજુ હોવું બે અગત્યના વાયદા એટલે વાહિયા વાયદા ત્રણ અનજળ ઉઠવું લેણા દેવી પૂરી થવી અથવા જીવવા જેવી સ્થિતિ ન હોવી ચાર આકાશ તૂટી પડવું એટલે ઓચિંતા મુશ્કેલી આવી પડવી આંગળીથી નખ વેગડા ભેદભાવ હોવો તફાવત રાખવો છ ઉચાળા ભરવા એટલે જગ્યા છોડવી અથવા ઘરનો સામાન લઈ જતું રહેવું સાત ઊંધા પાટા બાંધવા સમજ ફેર કરીને ઊંધે રસ્તે દોરવું અન્ય વિડીયો માટે યુટ્યુબમાં સર્ચ કરો એમ બી એજ્યુકેશન તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અન્ય શૈક્ષણિક મટિરિયલ્સ કે વિડીયો તેમજ અન્ય શૈક્ષણિક સાહિત્ય ડાઉનલોડ કરવા માટે મારી વેબસાઇટની મુલાકાત કરો મારી વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ એમ બી ધોળકિયા એજ્યુકેશન ડોટ બ્લોગ સ્પોટ dot com